નમસ્કાર ટીવી 9 સમાચારો સાથે હું છું કોમલ. વાત કરીએ અગત્યના સમાચારની તો અમદાવાદની વાત કરીએ કે જ્યાં પતિએ પત્ની પર એસિડ એટેક કર્યો છે. રાણીપલા પિંક સિટીનો આ બનાવ છે કે જ્યાં બંને વચ્ચે સામાન્ય ઝઘડો થતા એસિડથી હુમલો કરવામાં આવ્યો. પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પત્ની પિયર આવી હતી અને પતિ પત્નીને લેવા પિયર આવ્યો અને ત્યારે પત્ની પર એસિડ એટેક કર્યો. દાઝી ગયેલી પત્નીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને આ સમગ્ર ઘટના બાદ પતિ ફરાર થઈ ગયો છે. તો રાણી પોલીસે આરોપી પતિને શોધવા માટે તપાસ શરૂ કરી છે. તો મહત્વપૂર્ણ ઘટના અમદાવાદની કે જ્યાં પતિએ પત્ની પર એસિડ એટેક કર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. બંને વચ્ચે સામાન્ય ઝઘડો થતા એસિડથી હુમલો કરવામાં આવ્યો અને આ ઝઘડો થતા પત્ની પોતાના પિયર આવી હતી અને પતિ તેને લેવા માટે તેના પિયર પહોંચ્યો કે જ્યાં તેણે પત્ની પર હુમલો કર્યો, જેના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે જે ઘટના સ્થળ પર આ જે જગ્યાએ આ ઘટના ઘટી છે તેના દ્રશ્યો માત્ર ટીવી 9ની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. આ જ જગ્યા પર પતિએ પોતાની પત્ની પર એસિડ વડે હુમલો કર્યો. તો આજ વિશે બધું વાતચીત કરીએ ટીવી 9 સંવાદદાતા યુનુસ ગાઝી સાથે. જી યુનુસ, કહી શકાય કે અત્યંત ઘૃણાસ્પદ ઘટના સામે આવી રહી છે કે એક સામાન્ય ઘટનામાં પતિએ પત્ની પર એસિડ એટેક કર્યો. કોમલ, અમદાવાદ શહેરના રાનીપમાં આ ઘટના બની છે કે જ્યારે પંડિતા પોતાના પિયરે આવેલી હતી. પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી ઝઘડો ચાલતો હતો અને આવા ઝઘડાના કારણસર જે પંડિતા છે તે પોતાના પિયરે પહોંચી ગઈ હતી. લાંબા સમયથી પંડિતા તેનાથી દૂર હોવાને કારણે જે પતિ છે, નરોત્તમ તેનું નામ છે, તે તેને બોલાવવા માટે આવ્યો હતો. અંદાજે 11 થી 11:30 સુમારે આ ઘટના બની હતી. ફરી એકવાર જે પોતાના પિયરની અંદર પણ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને ઉશ્કેરાયેલો પતિ કે જે અગાઉથી જ પોતાની સાથે એસિડની બોટલ લઈને આવ્યો હતો તે એસિડ તેની ઉપર એટેક કરી દીધો હતો, જેમાં જે આ તેની પત્ની છે તે પીઠના ભાગે ગંભીર રીતે દાઝી ગઈ છે. એસિડ એટેકને કારણે જે તેના બે સંતાનો હતા તેઓ પણ આ એસિડનો ભોગ બન્યા છે, જેમાં એક 11 વર્ષની દીકરી છે તે ગંભીર રીતે દાઝી છે અને અન્ય એક પુત્ર ઉપર પણ એસિડના સામાન્ય છાંટા ઉડ્યા છે. જે દીકરી તથા માતાને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર આ બંને જે માતા દીકરી ભયમુક્ત છે, પરંતુ તેઓની સારવારની જરૂર હોવાને કારણે તેઓને સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાને પગલે રાણી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જે પતિ નરોત્તમ છે તેની વિરુદ્ધ ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ જે ઘટના છે તેને દબાવવા માટે પોલીસ દ્વારા પણ પ્રયત્નો થયા છે અને પોલીસે જે પુરુષ છે એટલે કે જે પતિ છે તેના સગા સંબંધીઓની મદદથી આ ઘટનાને દબાવવાની ભરપૂર કોશિશ કરવામાં આવી છે. જો કે જે પંડિતા છે તેના પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે આ સમગ્ર ઘટના અંગે જે ભલે પરિવારનો ઝઘડો છે, સામાન્ય ઝઘડો છે, પરંતુ ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન ઘટે તે પ્રકારની પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે. હાલ સિવિલ હોસ્પિટલની અંદર જે પંડિતા છે તેને સારવાર આપવામાં આવી રહી છે. તો બીજી તરફ રાણીપ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે, ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જીનોસ, અહીંયા સૌથી મહત્વપૂર્ણ સવાલ એ ઉઠી રહ્યો છે કે આટલી ગંભીર પ્રકારની ઘટના છે કે એક પતિએ પોતાની પત્ની બે બાળકોને ગંભીર રીતે ઘાયલ કર્યા છે, પરંતુ પોલીસે કાર્યવાહીની જગ્યાએ આ ઘટનાને દબાવવાનો પ્રયત્ન કર્યો છે, શા માટે? કોમલ, એસિડ એટેકને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ગંભીરતાથી લેવામાં આવશે અને આ પ્રકારની ઘટનાઓ ન ઘટે, આ પ્રકારની ઘટનાઓ જે ઘૃણાસ્પદ ઘટનાઓ છે અને નરાધમ લોકો દ્વારા જ અંજામ આપવામાં આવતી હોય છે, તેને કારણે અંતે પોલીસને અને સરકારને જ નાલેશીજનક સ્થિતિમાં મુકાવવું પડે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જે ભૂતકાળની અંદર પણ આ પ્રકારના કેસો બન્યા છે ત્યારે ગંભીર નોંધ તેની લીધી છે અને મહિલાઓની સુરક્ષા માટે, યુવતીઓની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા માટે અવારનવાર જે વિવિધ સુરક્ષા એજન્સીઓ છે, પોલીસ છે, સરકારને સૂચનો કર્યા છે, પરંતુ તેમ છતાં પણ આવા નરાધમો જે આવિશમાં આવી છે, ઉશ્કેરાટમાં આવી છે, આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા હોય છે. ફરી એકવાર સુપ્રીમ કોર્ટ કે એવી જ કોઈ ન્યાયિક સંસ્થાના રોષનો ભોગ ન બનવું પડે તે માટે પોલીસ દ્વારા ઘટનાને દબાવવાની કોશિશ કરવામાં આવી છે. મીડિયા આ ઘટનાનું કવરેજ ન કરે તેવા જ પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ છતાં પણ ટીવી 9ને સૂત્રો તરફથી જે વિગતો મળી અને આ ઘટનાનું કવરેજ કરવાના પ્રયત્નો કર્યા, પરિવારજનો જે છે દીકરી એટલે કે જે પંડિતા છે તેના પરિવારજનો જરૂરથી ભયભીત છે.
પતિ પત્ની વચ્ચેનો ઝઘડો છે, બેનું જે લગ્ન જીવન છે ફરી પાટા ઉપર ચડે અને સુખરૂપ જીવન વિતાવે તે માટે તેઓ વધુ નથી કંઈ બોલી રહ્યા, પરંતુ અત્યંત ચિંતિત છે અને ભયભીત છે. પોલીસે હવે આ જે નરોત્તમ છે કે જે એસિડથી હુમલો કરનાર વ્યક્તિ છે તેને તાકીદે ઝડપવાની જરૂર છે, તેની ધરપકડ કરીને આ પરિવારને ભયમુક્ત કરાવવાની જરૂર છે. કોમલ જી, જી ન્યૂઝ આપ લાઈન સાથે જોડાયેલા રહેજો. અમારી સાથે સંવાદદાતા અજયસિંહ ચૌહાણ જોડાઈ ચુક્યા છે. અજયસિંહ, આપને પૂછવા માંગીશું કે હવે આખરે પોલીસ જ્યારે જાગી છે, આખરે હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, કયા પ્રકારની કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે અને પતિ ફરાર છે તેને શોધવા માટે હાલ હવે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરી રહી છે? ચોક્કસ, સૌ પ્રથમ તો આપણે જણાવી દઉં કે જે પોલીસના સૂત્રો તરફથી એવી માહિતી પણ મળી છે કે જે આરોપી જે ફરાર જે આરોપી હતો એને અટકાયત કરી લેવામાં આવી છે અને અત્યારે પોલીસ દ્વારા એની અટકાયત કરી અને કોઈ પણ એક જગ્યા ઉપર એને રાખીને મૂકી દેવામાં આવી છે અને થોડી જ વારમાં એની પોલીસ એની પૂછપરછ પણ કરી શકે છે. મહત્વની બાબત એ છે કે જે આરોપી જે પતિ છે એ ગંભીર પ્રકારની એક બીમારીથી પીડાઈ રહ્યો છે અને એને લઈને જ ક્યાંક એની પત્ની છે એને છોડીને પિયરમાં આવી ગઈ હતી. પિયરમાં આવ્યા બાદ બપોરે જે બંને વચ્ચે બોલાચાલી થતા જે આરોપી છે એમના તરફથી જે છે એ એસિડની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી છે અને તપાસનો દોર પણ અહીંયા શરૂ કર્યો છે. લાંબા સમયથી જે પતિ ગંભીર પ્રકારની બીમારીથી પીડિત હતો અને એને લઈને જ ક્યાંક ક્યાંક પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હતો અને એને લઈને જ આ બપોરે જે છે આ ઘટનાને અંજામ આપ્યો હતો. પતિ પત્ની ઉપર એસિડ એટેક કર્યા બાદ જે છે એની જે પુત્રી હતી એના પણ એને એસિડ એટેક કર્યો હતો અને એને લઈને ક્યાંક ને ક્યાંક સ્થાનિક જે પોલીસ હતી એ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને પોલીસે જે હમણાં આરોપી જે પતિ છે એની અટકાયત કરી છે અને હવે એની સઘન પૂછપરછ કરવામાં આવશે. મહત્વની એ બાબત એ છે કે જે પ્રમાણની ઘટના બની હતી એને લઈને ક્યાંક ને ક્યાંક જે પોલીસ તંત્ર સમગ્ર દોડતું થઈ ગયું હતું. એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ દ્વારા જે છે એ આ ઘટનાને લઈને જ ક્યાંક ને ક્યાંક જે આરોપી છે પતિ એને પૂછપરછ ચાલુ કરી છે. એની અટકાયત કર્યા બાદ હવે સમગ્ર જે મામલો છે એનો કાયદાકીય રીતે ઓન પેપર લઈ અને તપાસ શરૂ કરવામાં આવશે. એક નજીવી કારણને લઈને ક્યાંક ને ક્યાંક પતિએ જે એક ગંભીર પ્રકારનું જે કૃત્ય આચર્યું છે એને લઈને ક્યાંક એની જે પત્ની છે અને જે પુત્રી છે એ એસિડ અટેકનો ભોગ બન્યા છે. સ્થાનિક આજુબાજુના લોકોએ પણ જણાવ્યું હતું કે બંને વચ્ચે ખટરાજ ચાલતો હતો અને અમરેવાડીથી આજે પત્ની જે છે એ પત્ની અહીંયા જે રાણીપ વિસ્તાર છે ત્યાં ગોપાલનગર ખાતે એના ઘરે આવી હતી અને બંને વચ્ચે બપોરે થોડી નજીવી બોલાચાલી થઈ હતી. એક પ્લાસ્ટિકની બોટલની અંદર આરોપી એસિડ લઈને આવ્યો હતો અને જે રસોડોનો જે ભાગ હતો જ્યાં પત્ની જે બેસી હતી ત્યાં એના ઉપર એસિડ છાંટ્યો હતો. ત્યારબાદ જે નાની જે પુત્રી હતી એ પણ વચ્ચે આવતા એના ઉપર પણ એસિડ નાખ્યા બાદ જે પતિ હતો ફરાર થઈ ગયો હતો. ગંભીર બીમારીને લઈ અને આંતરિક જે થોડું સામાન્ય જે તકરાર ચાલતી હતી એને લઈને જે આરોપી છે એ નરોત્તમ સોલંકી છે એ પત્ની ઉપર એસિડ છાંટ્યા બાદ ફરાર થઈ ગયો હતો અને હવે એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ છે અત્યારે તપાસમાં જોડાયા છે અને જે આરોપી છે એની અટકાયત કરવામાં આવી છે. એની પૂછપરછ શરૂ થોડા સમયમાં એની પૂછપરછ પણ શરૂ કરવામાં આવશે. જી જી અજીતસિંહ, યુનોસ આપની પાસેથી જાણવા માંગીશું કે હાલ જે મહિલા છે, ઘાયલ મહિલા છે, તેની હાલત કેવી છે, તેની પુત્રી પર પણ હુમલો કરવામાં આવ્યો છે, બંનેની સ્થિતિ કયા પ્રકારની છે? સિવિલના સત્તાધીશો દ્વારા તે બંનેની હાલત અંગે, તબિયત અંગે કોઈ સત્તાવાર માહિતી ખરી? કોમલ, આ જે પરિણીતા છે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં રાખવામાં આવેલી છે. તેની જે 11 વર્ષની દીકરી છે તેને પણ સારવાર આપવામાં આવી રહી છે. સારવાર કરનાર જે તબીબો છે તેઓની સાથે વાતચીત કરી તેઓએ જણાવ્યું કે હાલ તે ભયમુક્ત છે, પરંતુ હજુ કેટલાક દિવસ સુધી તેને હોસ્પિટલમાં સારવાર આપવી પડશે. કારણ કે પીઠના ભાગે તે ગંભીર રીતે દાઝેલી છે, જે તેની દીકરી છે તે પણ ગંભીર રીતે દાઝી છે. આ એસિડ એટેકની અંદર આ જે દંપતિ છે તેઓનો જે પુત્ર છે તેને પણ શરીરના ભાગે છાંટા ઉડ્યા છે, પરંતુ તેને એટલી ગંભીર ઇજાઓ નથી પહોંચી. પરંતુ જે માતા દીકરી છે તેઓને બંનેને હાલ સારવારની જરૂર છે અને તેઓને થોડા દિવસ સુધી અહીં સારવાર આપવામાં આવશે. સઘન સારવાર હેઠળ છે, સાથે જે આ બંનેના પરિવારજનો છે તેઓ પણ અહીં પહોંચી ચૂક્યા છે અને આ બંનેને સઘન સારવાર મળે તે માટેના પ્રયત્નો સિનિયર જે તબીબો છે તેઓ દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે. કોમલ જી, યુનુસ યુનુસ અને અજીત આપ લાઈન પર જોડાયેલા રહેશો. તો અમદાવાદની ઘટના કે જ્યાં રાણીપમાં એક પતિએ પોતાની પત્ની અને પુત્રી પર એસિડ એટેક કર્યો છે, જોકે મહત્વપૂર્ણ વિગતો એ પણ સામે આવી રહી છે કે પતિની અટકાયત કરી લેવામાં આવી છે, તેને જગ્યા પર રાખવામાં આવ્યો છે અને તેની પૂછતાછ શરૂ કરવામાં આવી છે.